अस्सलामु अलैकुम जनाब बाबू भाई, सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल, धोरण 4 विषय प्रोजेक्ट। विद्यार्थिनीओ, आज आपणे प्रोजेक्ट विषयनी पण शुरुआत करवाना छे। तमे धोरण 3 मां पण प्रोजेक्ट विषय भण्या छो, बराबर ने? तो आजे आपणे प्रोजेक्ट मां पहला जोईए प्रोजेक्टनी चौपड़ी, बराबर, पाठ्यपुस्तक। आ तमारू प्रोजेक्टनो पाठ्यपुस्तक छे, जेमां आजे आपणे शुरुआत करवाना छे प्रथम सत्रथी। पहेलो पाठ छे आपणो चित्र वार्ता। चित्र वार्ता एटले शुं? तमे धोरण 3 मां पण शीखी गया छो કે ચિત્ર જોઈને પછી વાર્તા લખવી સમજવી, એ ચિત્ર વાર્તા કહી શકાય છે। તો અહીંયા આપણે ચિત્ર જોઈને વાર્તાને લખવાની છે, બરાબર। આ એક હોશિયાર ફેરિયાની વાર્તા છે। તો ચાલો આપણે પહેલાં ચિત્ર જોઈશું। અહીંયા તમને ચિત્ર દેખાય છે, બરાબર। પહેલાં ચિત્રમાં તમને એક ફેરિયો દેખાય છે, બરાબર। एक गाम में एक फेरियो रहतो हतो। हवे ए शू करतो हतो? टोपीओ वेचतो हतो। तमने अहीं चित्र में देखाया छे। एक दिवस टोपी वेचवा दूरना गाम में जई रह्यो हतो। ते रस्ता में थाकी गयो। थाकी गयो एटले शू कर्यो? एने एक एने झाड़ देखायो अने तेने टोपी पर बाजू पर मूकीने पछी शू कर्यो? आराम कर्यो। झाड़ नीचे आड़ो पड़ियों, बराबर, जे आपने अँ बीजा चित्र में देखाय। हमें एक झाड़ देखायु अने नीचे आड़ पड़ियों। थोड़ी वार में शू थी गई? आँख लागी गई, एट्ले कि ऊँगी गयो। आड़ो पड़ियों एट्ले ऊँघ आ गई, एट्ले ऊँगी गयो, बराबर। बपोर पूरी थवा आवी त्याज फेरियानी आँख उघड़ी। હવે એની આંખ ઉઘડી ત્યારે તે ઊભો થયો અને જેવી પોતાની ટોપી લેવા ગયો હતો તો ત્યાં ટોપી ન હતી। હવે એણે આમ તેમ જોયું કે ટોપીઓ ક્યાં ગઈ મારી, પણ ટોપી તો એને દેખાય જ નહીં। પણ અચાનક એની નજર આ ઝાડ પર પડી। આ નજર એની ઝાડ પર પડી ત્યાં તેણે શું જોયું? જો અહીંયા ચિત્રમાં તમને દેખાય છે, દેખાયું ને, ત્યાં વાંદરાઓનું ઝૂંડ તેની ટોપીઓ પહેરીને કૂદાકૂદ કરી રહ્યો હતો। જો દેખાય છે અહીંયા ચિત્રમાં, એટલે કે વાંદરાઓએ ટોપીઓ લઈ લીધી અને ટોપીઓ પહેરીને કૂદાકૂદ કરી રહ્યા હતા। પેરીઓ જે હતો તે વિચારવા લાગ્યો, બરાબર, તે પોતાનું માથું ખંજવાળ્યું। તો બધા વાંદરાઓ પણ એને જોઈને માથું ખંજવાળવા માંડ્યા। હવે ફેરિયો તો સમજી ગયો કે વાંદરા કેવા છે, નકલચી છે, એટલે નકલ કરે છે, બરાબર। હવે એણે એક યુક્તિ કરી, તેણે પોતે પહેરેલી ટોપી જે હતી તે નીચે નાખી। જો અહીંયા દેખાય છે, બરાબર, તેણે શું કર્યું? જે તેણે પોતે પહેરેલી ટોપી હતી તે નીચે નાખી દીધી। હવે વાંદરાઓ તો નકલચી હતા। આ જોઈને વાંદરાઓએ પણ શું કર્યું? પોતાની ટોપી ફટાફટ નીચે નાખી। ફેરિયો બધી ટોપીઓ લઈને ત્યાંથી ચાલતો થઈ ગયો, બરાબર। આ રીતે ફેરિયાએ પોતાની ટોપીઓ મેળવી લીધી। સમજ પડી ગઈ? આ છે હોશિયાર ફેરિયો, એટલે કે આપણે અહીંયા ચિત્ર જોઈને વાર્તા સમજી અને હવે આપણે લખવાની છે। એક ગામમાં એક ફેરિયો રહેતો હતો, તે ટોપીઓ વેચતો હતો। ફેરિયો શું કરતો હતો? ટોપીઓ વેચતો હતો। એક દિવસ તે ટોપી વેચવા દૂરના ગામમાં જઈ રહ્યો હતો। તે રસ્તામાં થાકી ગયો। એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યો હતો એટલે થાકી ગયો। તેણે એક ઝાડ દેખાયું। તેણે ટોપીઓ બાજુ પર મૂકી અને ઝાડ નીચે આડો પડ્યો। થોડી વારમાં તેની આંખ લાગી ગઈ, તે ઊંઘી ગયો। બપોર પૂરી થવા આવી ત્યાં જ ફેરિયાની આંખ ઉઘડી, તે ઊભો થયો। હવે તે થાકી ગયો હોવાથી ઝાડ નીચે સૂઈ ગયો, ઊંઘી ગયો, બરાબર, એટલે કે એની આંખ લાગી ગઈ અને બપોર પછી જ્યારે તેની આંખ ઉઘડી અને
જેવી કોઈ પોતાની ટોપીઓ લેવા ગયો હતો ત્યાં ટોપીઓ ન હતી. તેણે આમ તેમ નજર કરી પણ નજર ન હતું આવી રહ્યું. એણે કંઈ નજર આવી જ ના રહ્યું હતું. તેની ટોપી એણે દેખાય જ ન, બરાબર. અચાનક તેની નજર ઝાડપડ પડી. વાંદરાઓનું ઝૂંડ તેની ટોપીઓ પહેરીને કુદાકૂદ કરી રહ્યું હતું. તેણે માથું ખંજવાળ્યું તો બધા વાંદરા પણ માથું ખંજવાળવા માંડ્યા. પેરીઓ સમજી ગયો કે વાંદરા કેવા છે, નકલચી છે, નકલ કરે છે. તેણે એક યુક્તિ સૂજી. તેણે પોતે પહેરેલી ટોપી નીચે નાખી. એટલે કે તે સમજી ગયો કે વાંદરાઓ નકલચી છે, એટલે કે હું જો ટોપી નાખીશ તો બધા વાંદરાઓ પણ નાખશે. એટલે તેણે શું કર્યું, પોતે જે ટોપી પહેરી હતી તે નીચે નાખી. આ જોઈને બધા વાંદરાઓએ પણ પોતાની ટોપી ફટાફટ નીચે નાખી. પેરીઓ બધી ટોપીઓ લઈને ત્યાંથી ચાલતો થયો. આ હતો હોશિયાર ફેરીઓ. સમજણ પડી વિદ્યાર્થીનીઓ? આ વાર્તા તમારે તમારી પ્રોજેક્ટની પાઠ્યપુસ્તકમાં એટલે કે ચોપડીમાં અને નોટમાં સુંદર અક્ષરે લખવાની રહેશે, સમજીને લખવાની રહેશે. આપણી આજની આ ચર્ચા અહીં પૂર્ણ થાય છે. થેન્ક યુ.